જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નની માંગ અર્થે આંદોલનના મંડળ કરાયા. રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયતમાં કામ કરતા આરોગ્યના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની ઉકેલ અર્થે આંદોલનના મંડળ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીએ સૂત્રોચ્ચાર કરી જિલ્લા પંચાયતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તેમના પ્રશ્નોનો નિકાલ કરવાની માંગ કરી હતી. કર્મચારી મહાસંઘ મહામંડળ, આજરોજ અમે તારીખ 8/8/2022ના રોજથી હડતાલ પર છીએ અને આજે અમારા રાજ્ય મહાસંઘના આદેશ અનુસાર ભાવનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા એમપીડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રો, જે કોરોનામાં અમને સન્માનપત્રો મળ્યા છે, પરત આપી રહ્યા છીએ. સાથે જ આજે અમારા બહેનો તાલુકા કક્ષાએ પોતાના મોબાઈલ જમા કરાવશે, એની સાથે જ આજે અમે જિલ્લા કક્ષાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલ છે. તદુપરાંત આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. અમે અમારી મુખ્ય માંગ, અમારો ગ્રેડ પે વધારો 1900 થી 2800 કરો અને કોરોના કાળ દરમિયાન પોતાના પરિવારને કે કોઈની પણ ચિંતા કર્યા વગર રાત દિવસ જે કામ કર્યા છે તેના બદલામાં અમને જે અમારી વળતર રજાઓ ગઈ છે 98 દિવસ, એમનો પગારની માંગણી છે. અને સાથે જ અમે જે ક્ષેત્રની ફેરની ભથ્થું છે અમારું, જે અમને મળતું નથી, જે 0 કિલોમીટર ફેરીઓ અમને મળવા પાત્ર છે તે અમને મળે એ માટે અમારી હડતાલ છે.